एनिमल्स बीकॉम साइम फाइव श्रेणी चैप्टर आप भाई रहा है आप मोटा भागना बधाज टॉपिक आप भाई चुक्या आज आप सह अवयव शीखीशू पड़े पहला श्रेणी शू है फरी एक बार आप चर्चा करी परीक्षा समय नजीक आवतो रह्यो छे लगभग 28/12/2020 ना रोज तमारी ऑफलाइन परीक्षा यूनिवर्सिटीए गोठवेल छे ए पहला आपणे श्रेणीना जे एक बे टॉपिक बाकी छे ए आपणे पूर्ण करीए अने छेल्ले एक चेप्टर विकलन ना धंधाकीय क्षेत्र उपयोग एना पण आपणे 3-4 लेक्चर लईने आपणो कोर्स पूर्ण करीए छीए श्रेणी शुं छे तो श्रेणी ए रो अने कॉलम नी अंदर आंकड़ाओनी गोठवणीने आपणे श्रेणी कहीए छीए અને શ્રેણીકના પ્રકારો વિશે પણ આપણે ભણ્યા છીએ માટે હવે ફરી પાછું તમને શ્રેણીકના પ્રકારો વિશે પણ એકવાર ચર્ચા કરીએ શ્રેણીને કેવી રીતે દર્શાવીએ છીએ તો શ્રેણીને દર્શાવવા માટે આપણે આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ જો શ્રેણીની અંદર માત્ર એક જ કોલમ હોય તો આને આપણે શું કહીશું સ્તંભ શ્રેણી કહીશું શ્રેણીના પ્રકારો આપણે જોયા છે માત્ર એક જ રો હોય તો આને આપણે પંક્તિ શ્રેણી કહીશું શ્રેણીમાં શૂન્ય હોય તો આને શૂન્ય શ્રેણી કહીએ છીએ એ જ રીતે આપેલ શ્રેણીમાં એક અને બે રો છે અને એક અને બે કોલમ છે એટલે કે બે રો અને બે કોલમ એટલે કે આપેલ રો અને કોલમ સરખી હોય અહીંયા પણ એક બે અને ત્રણ કોલમ છે એક બે અને ત્રણ રો છે એટલે ત્રણ રો અને ત્રણ કોલમ છે એટલે જો આપેલ રો અને કોલમ સરખી હોય ત્યારે આપણે શું કહીએ છીએ ચોરસ શ્રેણી કહીએ છીએ ચોરસ શ્રેણી કહીએ છીએ એટલે અહીંયા શ્રેણીકના પ્રકારો આપણે આગળ ભણ્યા છે બીજા કેટલાક પ્રકારો આપણે જોઈએ સંમિત શ્રેણી તો સંમિત શ્રેણી ઘણીવાર તમને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાય એ વખતે સંમિત શ્રેણી કોને કહેવાય એ પણ આપણે જોઈ લઈએ એક બે ત્રણ પ્રથમ રો છે એક આંકડા કોલમમાં પણ આવતા હોય એ જ રીતે બે ચાર પાંચ આ રો છે એ જ અંક કોલમમાં પણ આવે બે ચાર ને પાંચ અને ત્રણ પાંચ છ રો છે એ જ કોલમમાં આવતા હોય તો એને આપણે સંમિત શ્રેણી આપણે ભણી ચૂક્યા છીએ આગળના મારા વિડીયો તમે જોઈ શકો છો કે જ્યારે આપેલ રોમાં જે નંબર્સ છે એ જ નંબર કોલમ્સની અંદર પણ હોય 1 2 3 એ જ કોલમમાં છે 2 4 6 2 4
4 5 2 4 5 h કોલમ માં છે 3 5 6 તો 3 5 6 h કોલમ માં છે એટલે આપેલ રો માં અને કોલમ માં જો આંક સરખા આવતા હોય તેને આપણે સમમિત શ્રેણી કહીએ છીએ એ જ રીતે વિષમમિત શ્રેણી તો વિષમમિત શ્રેણી શું છે કે આપણને જે આપેલ રો છે એ રો અને કોલમ આદાખલી તરીકે આપણને 2 1 2 3 એ રો આપી છે એ જ આંક આપણને ઊભી કોલમમાં જોવા મળતા હોય પણ એના ચિહ્નો છે એ વિરુદ્ધ ના હોય ત્યારે એને આપણે વિષમમિત શ્રેણી કહીએ છીએ વિષમમિત શ્રેણી એટલે વિરુદ્ધ શ્રેણી બરાબર છે અહીંયા છે 2 4 અને 5 આપણને આપ્યું છે પણ 2 4 ને 5 તો હવે જે પણ આપણને કિંમત આપી છે એ કિંમત એની વિરુદ્ધની હોય બરાબર છે 2 4 અને 5 તો આપણને 2 4 અને 5 આપ્યું છે 2 4 અને 5 માઈનસ માં આવતું હોય અહીંયા 2 4 અને 5 છે તો 4 જે છે એ પ્લસ માં છે 5 પ્લસ માં છે ફરી પાછું આપણે જોઈએ કે આપેલ ચિહ્નો જે છે 0 માઇનસ 2 અને માઇનસ 3 છે તો અહીંયા માઇનસ છે તો ચિહ્ન પણ લઈ જાય છે ત્યાર પછી 2 0 2 બીજી કોળારો છે તો અહીંયા ચિહ્ન પણ લઈ જશે 2 0 અને માઇનસ એટલે આ જે છે એ પ્લસ છે આ માઇનસ છે અને 3 માઇનસ 2 0 એ ચિહ્નો જે છે એ વિરુદ્ધ ના હોય ત્યારે એને વિષમમિત એટલે કે આપેલ રોમાં તમે જુઓ કે 0 2 અને 3 છે એટલે 0 2 અને 3 પણ અહીંયા માઇનસ છે એટલે પ્લસ છે 2 0 2 છે અહીંયા માઇનસ છે અને આ પ્લસ છે પછી 3 માઇનસ 2 અને 0 છે તો અહીંયા 3 માઇનસ માં છે 2 પ્લસ માં છે એટલે 0 છે તો આપેલ ચિહ્નો છે એ વિરુદ્ધ ના હોય ત્યારે વિષમમિત શ્રેણી કહીએ છીએ એ જ રીતે એકમ શ્રેણી તો એકમ શ્રેણી શું છે કે જે ચોરસ શ્રેણીમાં મુખ્ય વિકર્ણ પર આવેલા ઘટકો સિવાયનો દરેક અહીંયા આ બધા ઘટકો કહેવાય છે એટલે અહીંયા ચોરસ શ્રેણી તમે જુઓ 1 0 0 0 1 0 0 0 1 એટલે આ જે મુખ્ય વિકર્ણના વિકર્ણ શ્રેણી કે વિકર્ણી ઘટક કહીએ છીએ એ વિકર્ણી ઘટક જે છે એ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય એને આપણે એકમ શ્રેણી કહીએ છીએ એ આપણે બને છે એ સિવાયના બધા જ જે ઘટકો શૂન્ય હોય એને આપણે વિકર્ણી ઘટક કહીએ અને આ એકમ શ્રેણી કહીએ છીએ એને આપણે શું આઈ વડે એકમ શ્રેણીને દર્શાવીએ છીએ ખ્યાલ આવે છે કે આપેલ શ્રેણી એ શ્રેણી જે આપ્યો છે એમાં વિકર્ણી ઘટકો જે છે વિકર્ણી આ જગ્યાને આપ્યું છે એ વિકર્ણી ઘટક એ વિકર્ણી ઘટકમાં બધામાં એક નંબર છે અને બાકીના જે છે એ શૂન્ય છે ઘટક બાકીના ઘટકો શૂન્ય હોય એને આપણે એકમ શ્રેણી કહીએ છીએ અને એકમ શ્રેણીને આપણે આ રીતે દર્શાવીએ છીએ સેકન્ડ છે વિકર્ણી શ્રેણી તો વિકર્ણી શ્રેણી એ પણ આપણે જોઈએ કે વિકર્ણી શ્રેણી કોને કહેવાય તો આપેલ જે આપેલ શ્રેણી એટલે કે વિકર્ણી ઘટક ઉપર માત્ર નંબર આપેલા છે અને બાકીના જે ઘટકો છે એ શૂન્ય હોય એને આપણે વિકર્ણી શ્રેણી કહીએ છીએ દાખલા તરીકે આ જે છે એ વિકર્ણ ઉપર 2 માઇનસ 3 અને માઇનસ 4 કોઈ પણ કિંમત આપેલી અહીંયા એક જ કિંમત આપી છે એટલા માટે એકમ શ્રેણી કહીએ પણ અહીંયા ગમે તે કિંમત આપી ગમે તે અંક આપેલા હોય અને બાકીના જે ઘટકો શૂન્ય હોય ત્યારે એને આપણે વિકર્ણી શ્રેણી કહીએ છીએ એટલે વિકર્ણ ઉપર જે પણ નંબર્સ આપ્યા છે એની કિંમત ગમે તે હોય પણ બાકીની કિંમતો છે એ શૂન્ય હોય ત્યારે એને વિકર્ણ શ્રેણી
કહીએ છીએ. એ જ રીતે અદિશ શ્રેણી, અદિશ શ્રેણી એટલે કે જ્યારે અહીંયા એકમ શ્રેણીકમાં કિંમત 1 આપી છે એની જગ્યાએ અદિશ શ્રેણીકમાં ગમે તે કિંમત આપી હોય, વિકર્ણ ઉપર આપણને કિંમત ગમે તે આપી હોય, 5 0 0 0 5 0 0 0 5, તો વિકર્ણ ઘટક એ 5 આપેલ દરેકના, તો એને આપણે શું કહીશું? અદિશ શ્રેણી. 5 હોય, 4 હોય, 3, કોઈ પણ કિંમત આપેલી હોય, તો આ વિકર્ણ ઉપર ગમે તે કિંમત આપી હોય, સ્વયં હોય, સંખ્યા હોય, એને આપણે અદિશ શ્રેણી કહીએ. પણ અલગ અલગ હોય એને આપણે વિકર્ણ શ્રેણી કહીએ છીએ. અને જો એક જ કિંમત આપી હોય તો એને આપણે એકમ શ્રેણી કહીએ છીએ. બહુ મહત્વનો મુદ્દો છે. અને એ જ રીતે ત્રિકોણીય શ્રેણી છે, જે આપણે જોઈએ ત્રિકોણીય શ્રેણી કોને કહેવાય, તો ત્રિકોણીય શ્રેણી બરાબર આ એક ત્રિકોણ બને છે, આ એક ત્રિકોણ બને છે, એને આપણે ઉપરનો ત્રિકોણ કહીએ છીએ. એ જ રીતે જો નીચેની બાજુ ત્રિકોણ બનતો હોય એને આપણે નીચેનો ત્રિકોણ કહીએ છીએ, એટલે આને આપણે ત્રિકોણીય શ્રેણી કહીએ છીએ. આ શ્રેણીના પ્રકારો આપણે ભણ્યા છે. એ જ રીતે શ્રેણીકના સરવાળા અને બાદબાકી એ પણ આપણે ભણી ચૂક્યા છે. સરવાળા અને બાદબાકી એ પણ આપણે ભણ્યા છે. તો ફરી પાછું એકવાર શ્રેણીકના સરવાળા અને બાદબાકી આપણે જોઈ લઈએ. શ્રેણીકના સરવાળા અને બાદબાકી, તો આના વિડીયો પણ આપણે મૂકેલા છે કે તમે જોઈ શકો છો. દાખલા તરીકે પ્રથમ શ્રેણી 2 4 6 7 8 9, 1 2 અને 3. એ જ રીતે બીજો શ્રેણી આપણને આપ્યો છે, 1 3 2 5, 1 4 6 3 2 1. આ બે શ્રેણી આપ્યા છે. તો સરવાળા અને બાદબાકી માટે નિયમ શું છે? તો નિયમ એ કે આપેલ શ્રેણી અને બંને શ્રેણીઓ જે આપ્યા છે એનો સરવાળો કરવો હોય તો બંને શ્રેણીની સૌ પ્રથમ આપણે 1 2 અને 3 રો છે અને કોલમ 1 2 અને 3 કોલમ છે, એટલે કે આપેલ શ્રેણીની રો અને કોલમ સરખી હોવી જોઈએ. બરાબર છે? 3 રો છે અને 3 કોલમ છે. આની જગ્યાએ આમાં તો 2 રો હોય, 3 રો હોય, 2 કોલમ હોય, તો સરવાળો શક્ય નથી આપણે કહી શકીએ, બાદબાકી શક્ય નથી. તો અહીંયા આપણે જોઈએ કે સરવાળો ક્યારે શક્ય, સરવાળો અને બાદબાકી ક્યારે શક્ય બને છે, તો 3 કોલમ સરખી હોય, 3 રો સરખી હોય ત્યારે શક્ય બને. તો મારે આનો સરવાળો અને બાદબાકી કરવી છે તો 1 + b બરાબર શું થાય? તો 2 + 3 બરાબર 5, 4 + 2 બરાબર 6, 6 + 5 બરાબર 11, 7 + 1 બરાબર 8, 8 + 4 બરાબર 12, 9 + 6 બરાબર 15, 1 + 3 બરાબર 4, 2 + 2 બરાબર 4 અને 3 + 1 બરાબર 4. તો આપણે સરવાળો કરી શકીએ ક્યારે? કે રો અને કોલમ સરખી હોય ત્યારે. એ જ રીતે જો એને બાદબાકી કરવી છે તો બાદબાકી કરવી હોય તો શું કરીએ? 2 માંથી 3 જાય તો શું કરીએ? 2 - 3 કરો એટલે શું આવે? માઇનસ. 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 1 જાય તો 6, 8 માંથી 4 જાય તો 4 અને 9 માંથી 6 જાય તો 3.
માંથી 3 જાય તો માઈનસ ને એ જ રીતે 2 માંથી 2 જાય તો શૂન્ય અને 3 માંથી 1 જાય તો 2 તો આ છે a માઈનસ b એક સરવાળા કરવા માટે અહીંયા બંને રો અને બંને કોલમ સરખી હોવી જોઈએ બરાબર છે એટલે કે બંને શ્રેણીની રો અને કોલમ સરખી હોય તો સરવાળા અને બાદબાકી આપણે કરી શકીએ ઘણી વાર તમને એમ કે b માઈનસ a કરો b માઈનસ a કરો અથવા b માઈનસ a તો b માઈનસ a એટલે કે આ શ્રેણીમાંથી એ શ્રેણી બાદ કરો એટલે કે 3 માંથી 2 જાય તો 2 માંથી 4 જાય તો માઈનસ 2 5 માંથી 6 જાય તો માઈનસ 1 તો આપણને જે રીતે દાખલામાં જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ રીતે આપણે એનો જવાબ શોધવાનો રહેશે હવે તમને એમ કહેવામાં આવે a plus b કરો અહીંયા તમે જો કે 1 2 અને 3 રો છે પણ કોલમ 1 અને 2 છે એટલે કે 3 અને 2 રો કોલમ છે તો હવે આનો સરવાળો અને બાદબાકી કરવી છે તો a plus b શું કહેવાય શક્ય નથી કારણ કે રો અને કોલમ સરખી નથી એટલે આપણે અહીંયા બતાવી શકીએ શક્ય નથી એ જ રીતે બાદબાકી પણ શક્ય નથી રો અને કોલમ શક્ય નથી સરખી નથી એટલા માટે બાદબાકી પણ શક્ય નથી એ આપણે જોયું છે હવે સરવાળા અને બાદબાકી પણ આપણે જોઈ ચૂક્યા છીએ હવે ગુણાકાર તો ગુણાકાર માટે જ્યારે એક કરતા વધારે શ્રેણીકો હોય ત્યારે ગુણાકાર પણ આપણે કરતા હોઈએ છીએ તો હવે આપણે ગુણાકાર જોઈ લઈએ પ્રથમ શ્રેણીની જે પ્રથમ રો છે એટલે કે હાર છે
મિત્રો પ્રથમ રો પૂર્ણ થઈ ગઈ હવે બીજી રો ને લઈ લઈએ તો બીજી રો માં 1 * 3 = 3 2 * 4 = 8 3 * 5 = 15 હવે સેકન્ડ રો ને સેકન્ડ કોલમ સાથે 1 * 2 = 2 2 * 7 = 14 3 * 2 = 6 એ જ રીતે 1 * 1 = 1 2 * 9 = 18 અને 3 * 4 = 12 તો હવે આપણને એ બી મળી જાય છે આનો સરવાળો કરીએ તો 35 ને 20 55 ને 6 51 35 ને 15 50 50 ને 3 53 એ જ રીતે 45 સરવાળો કરીએ 45 પ્લસ 28 ને 2 30 75 સેકન્ડ માં 15 ને 16 26 20 ને 2 22 અને 30 ને 31 આપણને ગુણાકાર મળે છે ફરી પાછો આનો સરવાળો કરીએ કેટલા થાય 61 થાય 35 ને 20 55 ને 6 51 ત્યાર પછી 35 ને 14 ને 4 53 ત્યાર પછી 75 8 ને 3 11 ને 15 26 22 અને 31 એટલે અહીંયા ગુણાકાર માટે શું છે તો ગુણાકાર માટે રો અને પ્રથમ શ્રેણીની રો અને બીજા શ્રેણી પ્રથમ શ્રેણીની કોલમ અને બીજા શ્રેણીની રો સરખી હોય ત્યારે જ આપણે ગુણાકાર કરી શકીએ છીએ આ બધું જ આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ હવે સેકન્ડ વિડીયો આપણે નિશ્ચાયક અને સહ અવયવો ફરી પાછો આપણે મૂકીએ છીએ એ સુધી આપણે તૈયારી કરો અને આના પછીનો નેક્સ્ટ વિડીયો હું એ નિશ્ચાયક અને સહ અવયવો